नमस्कार मित्रों, हूँ तेजस खत्री सूचक ई लर्निंग में आपनु हार्दिक स्वागत करू छू। मित्रों, लास्ट सेशन में आपणे पूर्ण मध्यकनी रीतना सूत्रनो उपयोग करी दाखलो गणता शीख्या हता। आजनी आपणी रीतनी वात करीए, आजना आपणा सेशननी वात करीए, तो आजे आपणे पूर्ण मध्यकनी रीतना सूत्रनो उपयोग नहीं करीए, पण करशो टूंकी रीतना सूत्रनो उपयोग। मित्रों, तमने ख्याल छे के जरे चलाक्ष अने चलवाईनी अंदर मोटा मोटा टब्बा जेवा आंकड़ा आवता होय अने एनो मध्यक जो पूर्णांक आवतो होय तो तमने हुं करीए छीए पूर्ण मध्यकनी रीतना सूत्रनो उपयोग। पण मित्रों, जिंदगीमां क्यारे मध्यक कायम माटे पूर्णांक ज आवशे एवुं कंई नक्की नथी। तो अपूर्णांक आवे तो शुं करवानुं? जो एक्स अने वाई नी अंदर आंकड़ा मोटा होय अने मध्यक बे अपूर्णांक आवता होय के बे मांथी कोई एक अपूर्णांक आवता होय तो तमारे ने मारे करवानो छे टोकी रीतना सूत्रनो उपयोग। पण मित्रों, अहीं आपणे जाणीए छीए के टूंकी रीतनुं सूत्र एटले के यूवी वाळुं सूत्र। U અને V એટલે પરિવર્તિત ચલ, પરિવર્તિત ચલ પરિવર્તન કર્યા પછીનો ચલ, ફેરફાર કર્યા પછીનો ચલ, ફેરબદલી કર્યા પછીનો ચલ। અને ફેરબદલીની વાત આવે, પરિવર્તનની વાત આવે, ફેરફારની વાત આવે તો આ ફેરફાર ચાર રીતે થઈ શકે। ચલની કિંમતમાં ચાર રીતે ફેરફાર થઈ શકે। નંબર 1 સરવાળો કરીને, નંબર 2 બાદબાકી કરીને, નંબર 3 ગુણાકાર કરીને અને નંબર 4 ભાગાકાર કરીને। પણ મિત્રો, દુનિયાનો કોઈ માણસ સરવાળો નથી કરતો। શું કામ નથી કરતો એ તમને કહું કે એક્સ માં કોઈ કિંમતથી તમે સરવાળો કરો તો એક્સ ના આંકડા મોટા થશે, અને જેમ આંકડા મોટા થાય એમ ગણતરીઓ અઘરી થાય, અને ગણતરીઓ અઘરી થાય તો દુનિયાનો કોઈ માણસ એવું વિચારે કે જ્યારે ગણતરી બહુ અઘરી થાય મને મજા આવે? પોસિબલ જ નથી। એટલે દુનિયાનો કોઈ માણસ સરવાળો કરશે નહીં। બાદબાકી ગા માખું કરે છે, આપણે પણ કરશું। ભાગાકાર ગા માખું કરે છે, આપણે પણ કરશું, અને ગુણાકાર પણ જરૂરિયાત સમયે કરશું। તો આ ત્રણ પ્રોસેસ કરવાની છે, એમાં સૌથી પહેલી રીતની શરૂઆત કરીએ પ્રકાર એ થી, સીધી બાદબાકીની રીત। મિત્રો, જ્યારે ચલ એક્સ અને ચલ વાય ની અંદર મોટા મોટા આંકડા હોય અને મધ્યક અપૂર્ણાંક આવતા હોય તો આપણે કરવાનો થશે સીધી બાદબાકીની રીત। પણ સૂત્ર કયું આવશે યાદ છે ને? યસ, ટોકી રીતના સૂત્રનો જ ઉપયોગ કરવાનો થશે, અને એનું સૂત્ર આવશે બી વાય એક્સ બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર। આ સૂત્રનો ઉપયોગ કરવા માટે થઈ સૌથી પહેલા કેવું કોલમ તૈયાર કરવાનું થશે, કેટલા કોલમ બનાવવાના આવશે એની વાત કરીએ, જોઈએ એનો કોષ્ટકનો નમૂનો। તો સૌથી પહેલો કોલમ કયો આવશે? તો કે એક્સ। ત્યાર પછીનું કોલમ કયો આવશે? તો કે વાય। એક્સ અને વાય ની કિંમતો લખાઈ જાય પછી કરવાનો એક્સ અને વાય નો સરવાળો મેળવવાનો, સિગ્મા એક્સ અને સિગ્મા વાય। ત્યાર પછી ગોતવાનો થશે એક્સ બાર અને વાય બાર। એક્સ બાર અને વાય બાર આવે પછી અને જોવાનો, જો એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક હોય કે બે માંથી કોઈ એક અપૂર્ણાંક હોય તો તમારે ને મારે કરવો પડશે ટૂંકી રીતના સૂત્રનો ઉપયોગ। અને એના માટે આપણે શું મેળવવાનું થશે? તો કે યુ। યુ મેળવવાની પ્રોસેસ છે, કઈ રીતે મેળવશું? તો કે યુ બરાબર એક્સ માઇનસ એ। અહીંયા ભાગાકાર હમણાં કરવાનો નથી। વી મેળવવાની પ્રોસેસ કરશું, વી મેળવવા માટે શું કરશું? તો કે વાય માઇનસ બી। હવે તો કે સવાલ ઈ ઊભો થાય, એ અને બી એટલે શું? તો કે ધારેલો મધ્યક, એટલે મધ્યક નહીં શું? ધારેલો મધ્યક, મધ્યક નહીં શું? ધારેલો મધ્ય, મધ્યક નહીં શું? ધારેલો મધ્યક। ધારેલો મધ્યક કાઢવાનો ક્યાંથી? ધારવાનો ક્યાંથી? ધારવાનો ખ્યાલ છે ને? મધ્યક ની નજીક નો કોષ્ટક માં હોય એવો, મધ્યક ની નજીક નો કોષ્ટક માં હોય એવો, મધ્યક ની નજીક નો કોષ્ટક માં હોય એવો। એક્સ નો જે આંકડો ધારો એને એ તરીકે લેવાનો, અને વાય નો જે આંકડો ધારો એને બી તરીકે લેવાનો। ચાલો તો યુ મેળવવાની પ્રોસેસ કરીએ, કઈ રીતે મેળવશું ખ્યાલ છે ને? યુ બરાબર શું આવશે? એક્સ માઇનસ એ, મતલબ એક્સ માંથી એ બાદ કરીને લખવાનો, એક્સ માંથી એ બાદ કરીને લખવાનો,
x માંથી a બાદ કરીને લખવાનો 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 આ બધાયનો સરવાળો કરો તો શું આવશે તો કે સિગ્મા u ત્યાર પછીનું કોલમ તૈયાર કરીએ v નું કોલમ y માંથી b બાદ કરીને લખવાનો ચાલો તો કરીએ y માંથી b બાદ કરીને લખવાનો 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 એનો સરવાળો કરશો તો એ આવશે સિગ્મા v મિત્રો હવે આપણે શું મેળવવાનું થશે તો કે u અને v નો કરવાનો થશે ગુણાકાર ચાલો તો મિત્રો કરીએ u અને v નો ગુણાકાર 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 આનો સરવાળો કરો એટલે મળે સિગ્મા uv પછીનો કોલમ કયો આવશે u નો સ્ક્વેર તો ચાલો કરીએ u નો સ્ક્વેર 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 અને એનો સરવાળો કરો તો મળે સિગ્મા u સ્ક્વેર મિત્રો જો રકમની અંદર નિશ્ચાયકતાનો અંક મેળવવા કહ્યું હોય તો તમારે મેળવવો પડશે v નો સ્ક્વેર તો કરવો પડશે v નો સ્ક્વેર 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 અને એનો સરવાળો કરો તો મળે સિગ્મા v સ્ક્વેર તો મિત્રો સંપૂર્ણ કોષ્ટક તૈયાર થઈ ગયો છે બધી જ કિંમતો મળી ગઈ છે આ બધી જ કિંમતો હશ કરતી મૂકવાની છે સૂત્રમાં અને પછી કેલ્ક્યુલેટર લઈ ટકા ટક ટકા ટક ટકા ટક સાદુરૂપ આપો એટલે મળે નિયત સંબંધ અંક પણ મિત્રો બી વાય એક્સ મેળવવાનું સૂત્ર કયું છે ખ્યાલ છે ને બી વાય એક્સ બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાઈ નો સ્ક્વેર બી વાય એક્સ મળી જાય અંતઃખંડ મેળવવો પડશે એની કિંમત મેળવવી પડશે અચળાંકની કિંમત મેળવવી પડશે એ મેળવવાનું સૂત્ર કયું છે ખ્યાલ છે ને એ બરાબર વાય બાર માઇનસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ બાર બી વાય એક્સ મળી જાય એ મળી જાય એટલે નિયત સંબંધ રેખા મળે નિયત સંબંધ રેખા મેળવવાનું સૂત્ર કયું છે તો વાય કેપ બરાબર એ પ્લસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ નિયત સંબંધ રેખા મળે પછી જો કદાચ મેળવવાની હોય તો કિંમતનો અંદાજ કરવાનો થશે ચોથું સ્ટેપ ગણવાનું થશે પછી ત્રુટી મેળવવાની હોય તો ત્રુટી મેળવવાનું થશે પણ ત્રણ સ્ટેપ તો કમ્પલસરી થશે થશે ને થશે તો મિત્રો આશા રાખું કે ટોકી રીતના સૂત્રનો ઉપયોગ કરી નિયત સંબંધ અંક મેળવતા તમને આવડી ગયું હશે નિયત સંબંધ રેખા તમારાથી થઈ જશે મિત્રો હજી આ રીતના દાખલાઓ લઈને અમે આવી રહ્યા છીએ ત્યાં સુધી તેજસ ખત્રીને રજા આપો જય ભારત જય